આજે નર્મદા ડેમમાંથી 1,52,400 ક્યુસેક પાણી છોડાતા આજે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. આજે પણ તેના 23 દરવાજા 6.80 મીટર સુધી ખોલી દેવાયા છે, જેને કારણે નર્મદા નદી વિશાળ જળરાશિ નર્મદા વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 131.48 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 5,00,000 પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી જતા ડેમ સત્તાવાળાઓને 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ 23 દરવાજામાંથી 10,52,483 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક 10,52,483 ક્યુસેક થઈ રહી છે, જ્યારે જાવક 84,09,777 ક્યુસેક નોંધાઈ છે. ભરૂચ ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર 30 ઓગસ્ટ સુધી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે પૂરની પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાને લઈને વહીવટીતંત્ર સતર્ક થયું છે અને ડેમની વધતી જતી સપાટી સતત ચામતી નજર રાખી રહ્યું છે. ચાલુ સાલે ચોમાસાની સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દરવાજા એકી સાથે ખોલવામાં આવ્યા છે અને અત્યારે સાંજે 6 કલાકે તમે જોઈ રહ્યા છો ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 3,66,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. આટલી મોટી જળરાશિ નર્મદા નદીમાં છોડવામાં આવી છે, જેને કારણે નર્મદા નદી આજે બેઉ કાંઠે વહી રહી છે. નર્મદા ડેમમાં પાણી વધવાનું કારણ મધ્યપ્રદેશના ઉપરવાસના ઓમકારવાસના ડેમમાંથી લગભગ 5,00,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી જવા મળી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધતા વીજમથક પણ ધમધમી ઉઠ્યા છે. 1,200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે, જેનાથી 5 કરોડ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. વીજમથકો ચાલતા નર્મદા નદીમાં 10,52,483 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદીનું મુખ્ય વહન બંને કાંઠે વહી રહ્યું છે. નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામોને સાવધ કરી દીધા છે. તે ખોલ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. નર્મદા ડેમમાં અત્યારે પાણીની આવક વધી રહી છે અને દર કલાકે 2-2 સેન્ટીમીટર જેટલી પાણીની સપાટી વધી રહી છે. દીપક જગતાપ, નર્મદા, રાજપીપરા.